નમસ્કાર દર્શક મિત્રો, એસ9 ન્યૂઝના સમાચારોમાં હું સોનલ પાંડવ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. તાપી નદી બે કાંઠે થતા સુરતમાં પૂરની અફવાએ જોર પકડ્યું, તંત્રની અફવાથી દૂર રહેવા અપીલ. ગણેશ વિસર્જન બાદ પારડીની પાર નદીના ઉવારે સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું. નર્મદા ડેમ ઓવરફ્લો થતા નદી તળના રહેણાંક વિસ્તારોમાં એલર્ટ જારી કરાયું. પરેશના પાલેજ રોડ પર રિક્ષા પલટી જતા 6 ઘવાયા અને ગોંડલનો જીવાદોરી સમાન વેરી તળાવ છલકાયો. સમાચારો નિહાળીએ વિસ્તારથી. વરાછા કોહિનૂર રોડ પર ગત રાત્રે સામાન્ય અકસ્માતના ઝઘડામાં ઉશ્કેરાઈ ગયેલા 3 અજાણ્યા ઈસમોએ યુવક પર હુમલો કરી કરપીણે હત્યા કરી નાખી હતી. વરાછા મિની બજાર સ્થિત રાધેશ્વર એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતો રણજીતસિંહ ચૌહાણ ગત રાત્રે પોતાની મોટરસાઇકલ લઈ વરાછા કોહિનૂર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સામેથી અન્ય મોટરસાઇકલ પર 3 સવારી આવી રહેલા યુવકોની સાથે સામાન્ય અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉશ્કેરાયેલા 3 યુવકોએ રણજીતસિંહ ચૌહાણ સાથે ગાળાગલોજ કરી જાહેરમાં ઢીકમુક્કીનો માર માર્યા બાદ તેને માથાના ભાગે લાકડાનો ફટકો મારી ભાગી છૂટ્યા હતા, ત્યારે ગંભીર રીતે ઘવાયેલા રણજીતસિંહ ચૌહાણને સારવાર માટે સિમિમેર હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યારે રણજીતસિંહ મોડી રાત્રે ટૂંકી સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. ત્યારે બનાવની જાણ થતાં વરાછા પોલીસ મથકના PI વાળા સહિતનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, SI ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં પડી રહેલા વરસાદ અને ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહેલા પાણીના કારણે તાપી બે કાંઠે થતા સુરતીઓમાં પૂરનો ભય ઊભો થયો છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરાઈ છે. સુરત શહેરમાં પડી રહેલા વરસાદ અને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તાર તથા ઉપરવાસમાં થઈ રહેલા અવિરત મેઘમહેરને કારણે તાપી નદી હાલ બે કાંઠે વહી રહી છે અને ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો થતા ડેમમાંથી 2.5 લાખ ક્યુસેકની આસપાસ પાણી છોડાતા સુરતનો કોઝવે પાણીમાં ગરક થઈ જતા લોકોમાં પૂરનો ભય ઊભો થયો છે. ત્યારે સુરતીઓમાં ફેલાઈ રહેલા ભયને દૂર કરવા માટે તંત્ર દ્વારા અફવાઓથી દૂર રહેવાની અપીલ કરાઈ રહી છે. જ્યારે શહેરની તમામ શાળાઓ બુધવારે ચાલુ રહેશે અને જો કે શાળા પાસે પાણી ભરાય તો શાળાના સંચાલકોને નિર્ણય લેવાની જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા છૂટ અપાઈ છે, ત્યારે હાલ તો શહેરમાં પૂરની કોઈ શક્યતા ન હોવાનું તંત્રએ જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, SI ન્યૂઝ, સુરત. એકતા યુવક મંડળ દ્વારા રાષ્ટ્રીય પોષણ સપ્તાહ નિમિત્તે ઉમરવાડા હેલ્થ સેન્ટરની બાજુમાં આવેલી આંગણવાડી ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. એકતા યુવક મંડળના પ્રમુખ જબ્બાર તથા તેમની ટીમ દ્વારા રાષ્ટ્રીય પોષણ સપ્તાહની થનારી ઉજવણી પ્રસંગે ઉમરવાડા હેલ્થ સેન્ટરની બાજુમાં આવેલ આંગણવાડી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, 11-18 વર્ષની કિશોરીઓ, 3-6 વર્ષના બાળકો સહિત તમામ લાભાર્થીઓમાં જાગૃતતા માટે બેનરો સાથે પ્રદર્શન કરાયું હતું અને કુપોષણને નાબૂદ કરવા અપીલ કરાઈ હતી. જ્યોતિબેન કાંતિલાલ સાળી. કઈ જગ્યા પર શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો? ઉમરવાડા હેલ્થ સેન્ટરની બાજુમાં ચાલતી આંગણવાડી પર 25-37 સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ હતું. શું થયું આ પ્રોગ્રામમાં? અમે ગુજરાતનો નકશો દોર્યો છે, તેમાં સગર્ભા, ધાત્રી, કિશોરી, તંદુરસ્ત બાળકને નબળું બાળક, આનંદીબેને જે 100 દિવસનો ટાર્ગેટ કુપોષણ દૂર હટાવવાનો જે ટાર્ગેટ લીધેલો હતો, તેમાં અમે સગર્ભા, ધાત્રી વિસ્તારની બહેનો બધાને સમજ આપીએ છીએ અને પ્રયત્ન તેવડા ચાર્ટ, પોસ્ટર અને શાકભાજી, લીલા, બધું જ દૂધ, જે કંઈ અમે શાકભાજી મૂકવામાં આવેલ છે તે બધું બહેનોને સમજાવી છે કેવી રીતના વાપરવાનું અને કેવી રીતના શાકભાજી બનીને ખાવાની તે પ્રમાણે અમે બહેનોને સમજ આપીએ છીએ. આમાં વિસ્તારની તમામ બહેનો આમાં જોડાયેલી છે. એકતા યુવક મંડળના પ્રમુખ જબ્બારભાઈ, આજે ભારત સત્તા પોષણ સત્તા દિનની ઉજવણી રાખવામાં આવી હતી 1-7 સુધીની. એમાં લગભગ અમારા વર્કર બહેનો 26 ના, કાર્યકર્તા બહેનો 10 ના, બાળકો ના વિસ્તારની બહેનો લગભગ 150થી વધારે બહેનો જોડાયેલી હતી. અમે અહીંયા ઉદઘાટન માટે બોલાવવામાં આવેલા હતા અમારી ટીમને ને મારા હસ્તકે આ પ્રદર્શન ખુલ્લો મૂકવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા એકતા યુવક મંડળના પ્રમુખ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ગોંડલ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો વેળી તળાવ આજે સવારે ઓવરફ્લો થતા શહેરીજનોમાં ખુશીનું મોજું લહેરાઈ ગયું છે. રાજકોટના ગોંડલ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો વેરી તળાવ આજે સવારે ઓવરફ્લો થતા શહેરીજનોમાં ખુશીનું મોજું લહેરાઈ ગયું છે. ઉપરવાસમાં વરસાદને પગલે વેરી તળાવ આજે સવારે ઓવરફ્લો થયાની જાણ થતાં નગરપાલિકાના અધિકારીઓ વેરી તળાવ પહોંચી ગયા હતા. સવારે ગોંડલના જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો થયો છે અને પાણીની ભારે આવકથી પાણી પ્રશ્ન હલ થઈ ગયો છે. દેવાંગ ગુજરાતીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. સૌરાષ્ટ્રભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી હતી ત્યારે રાજકોટના જેતપુરમાં એક મુસ્લિમ યુવકે ગણેશ મહોત્સવનું આયોજન કરી હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેતપુરમાં થાણેશ્વર ચોકમાં છેલ્લા 7 વર્ષથી ફિરોઝભાઈ મુલતાની નામનો યુવક હિન્દુઓનો ગણેશ મહોત્સવ ઉજવી રહ્યો છે. હિન્દુ મુસ્લિમોની એકતા સાથે ઉજવાતા આ ઉત્સવમાં દરરોજ રાસ ગરબા આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હતું. આ સાથે મુસ્લિમ યુવકને જાણે ગણેશજી હૃદયમાં બિરાજમાન હોય તેમ આરાધના કરતો હતો. મારું નામ ફિરોઝ મુલતાની, હું આ ગણપતિ થાણેશ્વર ગ્રુપનો ગણપતિનો પ્રમુખ છું. અમે 6 વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ ને અમે ભાઈઓ ને બહેનો બધાનો સાથ છે ને એનો સહકાર છે ને અમે 11 દિવસ બહુ ધામધૂમથી ગણપતિ બેસાડીએ છીએ ને અમને સાથ ને સહકાર છે ને અમે 11 દિવસ બધા નાચીએ છીએ, ગણપતિ બાપાની આરતી ઉતારીએ છીએ. અમે ધાર્મિકમાં જેટલા છે ગ્રુપની અંદર બધાનો સાર સહકાર પૂરેપૂરો છે ને આ રીતે જ અમારો સાર સહકાર દર વર્ષે રહીએ એવી ગણપતિ બાપા ભાઈ અમે પ્રાર્થના કરીએ છીએ. એ બાબતમાં એવું છે કે ગણપતિને 11 દિવસ અમે બેસાડીએ છીએ અને અમે આનંદ લઈએ છીએ અને ગણપતિ બાપાને અમે એટલી પ્રાર્થના પણ કરીએ છીએ અને અમે એનો મોજ લઈએ છીએ ગણપતિ બાપાની ને ગણપતિ બાપાને અમે એટલા આનંદથી બેસાડીએ છીએ કે અમારા દિલની અંદર પણ એ છે. આ ગણપતિ મહોત્સવમાં દરરોજ ઉજવવામાં વિવિધ કાર્યક્રમો પણ લઈને હિન્દુ બાળાઓ પણ રાસની રમઝાડ બોલાવવામાં ધાર્મિક લાગણીઓ સાથે આનંદ માણતી હતી. મારું નામ ભાલિયા રાધિકા હરેશભાઈ. વિસ્તારમાં દર વર્ષે ગણપતિ બાપા આવે છે અને અમને ખૂબ આનંદ થાય છે. દર વર્ષે અમે ગણપતિ ઉત્સવનો આનંદ માણીએ છીએ. અમે દર વર્ષે ગણપતિ વિસર્જન કરીએ છીએ અને આજે એનું વિસર્જન છે. મારું નામ ગોસાઈ સુમન બળવંતગીરી છે. અમે દર વર્ષે ગણપતિ બાપાનું ઉત્સવ મનાવીએ છીએ અને આજે એનું વિસર્જન છે અને દર વર્ષે ડીજે ને આનંદ માણીએ છીએ. દર વર્ષે રોજ દાંડિયા રાસ ને સર્જન કરીએ છીએ અને આવતા વર્ષે ગણપતિ જલ્દી આવે એવી પ્રાર્થના કરી. ભારતભરમાં હિન્દુ હોય કે મુસ્લિમના દરેક તહેવારો જેતપુરની માફક કોમી એકતાથી ઉજવાય તો ખરા અર્થમાં એક અખંડ ભારતનું નિર્માણ થાય. હરેશ ભાલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જેતપુર. પારડી જીવદયા ગ્રુપ દ્વારા ખડકી અને પારડી સ્વાધ્યાય મંડળીએ મળીને 2 સાપોને ચરણાઈ જંગલ વિભાગને સુપ્રત કરી તજવીજ હાથ ધરી હતી. પારડી જીવદયા ગ્રુપ દ્વારા ખડકી અને પારડી સ્વાધ્યાય મંડળ મળી 2 સાપોને પકડી ચરણાઈ જંગલ વિભાગને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરવાની સાથે સ્વાધ્યાય મંડળમાં ઝેરી જ્યારે ખડકીમાં એક ખેડૂતના વાડીમાંથી 5 ફૂટ લાંબો અજગર મળી આવ્યો હતો જેને હાલ તો જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરાઈ છે. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી. પારડીની પાર નદી કિનારે શ્રીજીની મૂર્તિના વિસર્જન બાદ પાલિકા ગ્રીન સિટી ક્લબ અને જીવદયા ગ્રુપ દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પારડીની પાર નદીમાં સોમવારના રોજ પારડીનગરના વિવિધ મંડળોના શ્રીજીની મૂર્તિનું વિસર્જન કર્યા બાદ ગજરોજ પાર નદીના કિનારે પડેલ કચરામાં પાણીના પાઉચો, ફૂલહાર, કાગળો વગેરે રોડ પર કચરો ભેગો કરી અસ્વચ્છતા અભિયાનમાં પારડી નગરપાલિકાની આરોગ્યની ટીમ સાથે રહી સાફ સફાઈ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં પારડી પોલીસના PSI BJ સરવૈયા હાજર રહ્યા હતા અને વરસતા વરસાદ વચ્ચે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં પાલિકા પ્રમુખ ધરત દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ગ્રીન સિટી ક્લબ અને જીવદયા ગ્રુપના આગેવાનો પણ હાજર રહ્યા હતા. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી. આજ રોજ સવારે પાલેજ રોડ પર પારખેત અને ટંકારિયા વચ્ચે રિક્ષા પલટી જતા 6 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા જેમાં 3 મુસાફરોને વધુ ઈજાઓ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ભરૂચના પાલેજ રોડ પર પારખેતનો રિક્ષા ડ્રાઈવર સઈદ ગુલામ પટેલ મંગળવારની સવારે પોતાની રિક્ષા લઈને મુસાફરો લઈ પારખેતથી ટંકારિયા જતો હતો ત્યારે રસ્તામાં અચાનક રિક્ષાને એક્સલ તૂટી જતા રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કુલ 6 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. જોકે તેમાં પારખેતના દરિયાબેન પ્રવીણ વસાવા અને રમણ સોલંકી વસાવા તથા કરજણ તાલુકાના ઉસલામ ગામના મંગલલાલજી વસાવાને વધુ ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે 108માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે બનાવ અંગે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. અંકલેશ્વરના કાંઠામાં 2 ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા.
અને ગોલ્ડન બ્રિજની જળસપાટી 22 ફૂટ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉપરવાસમાં વરસેલા મુસળધાર વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો નર્મદા ડેમ સોમવારે ઓવરફ્લો થયો હતો. જાણવા મળ્યા મુજબ ડેમ 125.42 મીટરેથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેના કારણે નર્મદા નદીના જળમાં પણ પાણીની આવક વધતા ભરૂચ નર્મદા નદીની જળસપાટીમાં વધારો નોંધાયો હતો અને આજરોજ બપોરના સમયે ગોલ્ડન બ્રિજની જળસપાટી 21 ફૂટ નોંધાઈ હતી અને સાંજ સુધીમાં નદીમાં જળસ્તર 22 ફૂટે પહોંચે તેવી શક્યતાઓ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. કેચમેન્ટ એરિયામાં બહુ બારિશ હોને કે કારણ સે ગઈકાલ નર્મદા ડેમ કા ઓવરફ્લો હો ગયા ઓર 126 મીટર કે હાઇટ સે અભી પાણી બહે રહા હૈ. इसके चलते वडोदरा और भरूच जिला में और नर्मदा जिला में नर्मदा नदी के दोनों किनारे में हाई अलर्ट घोषित किया है. अभी की परिस्थिति मुजब गई काले बागरा CSC में थी रिपोर्ट आवेली 10 डायरिया ना मैंने 10 डायरी 70 पहला शुरुआत में 70 डायरिया ना केस मैंने जाड़ा ना केस आवेला था તો એમને એડમિટ કરીને સારવાર શરૂ કરી દીધેલી. આ સંદર્ભમાં અમે મેડિકલ ટીમ ત્યાં મોકલી ગામમાં. એ લોકોએ ત્યાં ઓપીડી ચલાવી અને ક્લોરિનેશનની કામગીરી કરી પાણીમાં ટાંકીમાં. અને નર્મદા નદીના કિનારે વસેલા અને પૂર સંકટમાં સૌથી વધુ પ્રભાવિત થતા અંકલેશ્વર તાલુકાના શરફુદ્દીન ખાલપિયા ગામોને વહીવટીતંત્રે એલર્ટ કર્યા છે. પરંતુ જાણવા મળ્યા મુજબ નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 6 સેન્ટીમીટરનો ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના કારણે તારીખ 10મી સવાર સુધીમાં અત્રે નર્મદા નદીના ગોલ્ડન બ્રિજની સપાટીમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. તેથી પૂરના સંકટના વાદળો વિખેરાઈ જશે તેવું પણ વહીવટીતંત્રનું માનવું છે. અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. આણંદમાં વીતેલા 24 કલાક દરમિયાન પડેલા 3 ઇંચથી વધારે વરસાદના કારણે આણંદ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ ગોયા તળાવમાં પાણીની આવક વધારે થતા ગોયા તળાવ છલકાઈ ગયું છે. પરિણામે આસપાસના વિસ્તારોમાં તળાવના પાણી ફરી વળ્યા છે. ગોયા તળાવમાંથી બહાર આવેલ પાણી છેક બસ સ્ટેન્ડ અને આસપાસના રસ્તા પર ફરી વળતા શાળા કોલેજોમાં જતા વિદ્યાર્થીઓને પણ ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. તો રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહનોની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. જો આ દ્રશ્ય પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને કેટલી તકલીફો પડી રહી છે. ભરાઈ રહેલા પાણીને કારણે ઠેઠે ટ્રાફિક જામ થયો છે તો કેટલીક જગ્યાઓ પર લોકોના વાહનો પણ ખરાબ થઈ ગયા હતા. વાહનો મોડા પડવાને કારણે વિદ્યાર્થીઓને પણ શાળા કોલેજોમાં મોડા પહોંચ્યા હતા. અમે બસ સ્ટેન્ડ બાજુ જવું છે અત્યારે હાલમાં, તો તમે જોઈ રહ્યા છો કે પાણીનો ખૂબ જ ભરાવ થઈ રહ્યો છે અને ગંદકી પણ ફેલાઈ રહી છે. રોગચાળાનો ભય અને ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે અત્યારે અમે હાલમાં. કેટલું પાણી અહીંયા ભરાયેલું છે? ખાસું ગાડીના બોનેટ સુધી ઉપર આવી જાય, ગાડી બંધ પડી જાય એવી પરિસ્થિતિ સર્જાય એટલું પાણી ભરાઈ ગયું છે. આના માટે ભાજપ જવાબદાર છે, સરકાર અને અહીંના જે ભાજપનું તંત્ર છે એ પણ જવાબદાર ગણાય. સાહેબ, જોવા જઈએ તો ઘણી બધી તકલીફ પડે છે અને ખાસ તો અમારે જે વિદ્યાર્થી વર્ગ હોય છે, અમારે હોસ્ટેલથી રોજ સવારે ક્લાસીસ જવા માટે, કોલેજ જવા માટે રેગ્યુલર ટાઈમ પ્રમાણે ટાઈમસર આવવું પડે છે અને ટાઈમસર આવવું પડતું હોવાથી અહીંયા ઘણી બધી હાલાકી અમારે ભોગવવી પડે છે. તમે જોઈ રહ્યા છો પાછળ અહીંયા PM પટેલ આગળ છે, અહીંયા ન્યૂ બસ સ્ટેન્ડ આગળ છે, જે ખરેખર એક કોલેજ અને આખો કોલેજ હબ છે, ત્યાં આગળ જ આવી રીતે પાણીના વરસાદની હાલાકી થઈ રહી છે. ત્યારે હાલ તો આણંદમાં ભારે વરસાદને કારણે ગોળા તળાવ છલકાઈ ઉઠ્યું છે. નીરવ સોનીનો રિપોર્ટ S9 ન્યૂઝ આણંદ. અંકલેશ્વર GIDC ઓવરબ્રિજ પાસે ખુલ્લી જગ્યામાં રહેતી અજાણી મહિલાનું તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી ગઈ છે. અંકલેશ્વર GIDC ઓવરબ્રિજની સામે આવેલ ખુલ્લા પ્લોટમાં મોટા પ્રમાણમાં ઝૂંપડા બાંધીને શ્રમજીવીઓ રહે છે. આજરોજ એક ઝૂંપડામાં મહિલાનો મૃતદેહ સ્થાનિકોએ જોતા GIDC પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ વિભાગીય પોલીસ વડા ASP હિતેશ જોઈસર તથા GIDC PIPH ચૌધરી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને મહિલાના મૃતદેહ અંગે તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતા. બાંધી રહે છે, તેમાં એક ઝૂંપડામાં જાણ થયેલી કે બેનની ઉંમર 46ની આસપાસની લાશ પડેલ છે. ત્યાં જઈ તપાસ કરતા એમના ગળા પર ચપ્પુથી ઘા મારી અને એમ કોઈ મોત નિપજાવેલ છે. એમની ઓળખ હાલમાં થયેલ નથી. આજુબાજુથી જાણવા મળ્યું છે કે તેમની સાથે 4-1 દિવસથી આટલામાં જ્યાં લોકો ફરતા હતા અને રહેતા હતા, એ કોઈ માણસ જે જાડો બટકો છે અને શામળનો છે એની સાથે રહેતો હોય રહેતો હતો,
અમારું અનુમાન છે કે એ જ સામે આ બેનને ચપ્પા વડે ગળા ઉપર ઘા મારી એમનું મોત નિપજાવેલ છે. એની હાલમાં તપાસ ચાલુ છે. કેસ જોઈ અને આપને કોઈને માહિતી મળે અંકલેશ્વર પોલીસ સ્ટેશન જાણ કરાવી દઈએ. પોલીસ તપાસમાં આ મૃતક મહિલા સાથે અન્ય એક વ્યક્તિ 3-4 દિવસથી અગાઉ જ અહીંયા મજૂરી કામ માટે આવ્યા હતા અને સ્થાનિક લોકોના પણ મહિલાને ઓળખતા નથી, પરંતુ અજાણી મહિલાને તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઉપરાંત મૃતક મહિલા સાથે રહેતો વ્યક્તિ પણ હાલ ફરાર હોય તેથી તેણે જ આ ખૂન કર્યું હોવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ હાલ તો મહિલાનો મૃતદેહ ભરૂચ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ ગઈ છે અને તેની ઓળખવિધિની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી હત્યા પાછળનો ભેદ ઉકેલવા માટે પોલીસે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ પણ લીધી છે. વધુમાં મૃતક મહિલાનો ફરાર સાથી તેનો પતિ હતો કે અન્ય કોઈ તે વ્યક્તિની ધરપકડ બાદ જ ઘટના પરથી હકીકત જાણી શકાશે તેમ પોલીસ જણાવી રહી છે. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને રાજ્યભરમાં મેઘમહેર થઈ રહી છે, તો સાથે જ ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદના કારણે હાલ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધી બારડોલીમાં 28 મીમી, મહુવામાં 13 મીમી, પલસાણામાં 26 મીમી, સુરત સિટીમાં 23 મીમી, કામરેજમાં 27 મીમી, માંડવીમાં 48 મીમી, ઓલપાડમાં 24 મીમી, ઉમરપાડામાં 162 મીમી અને માંગરોળમાં 70 મીમી વરસાદ ઝીકાયો હતો. જ્યારે મંગળવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં બારડોલીમાં બારડોલીમાં 20 મીમી, 84માં 6 મીમી, કામરેજમાં 12 મીમી, મહુવામાં 9 મીમી, માંગરોળમાં 5 મીમી, ઓલપાડમાં 3 મીમી, પલસાણામાં 7 મીમી, સુરત સિટીમાં 3 મીમી અને ઉમરપાડામાં 6 મીમી વરસાદ નોંધાયો હતો, તો માત્ર માંડવી તાલુકો સૂકો રહ્યો હતો. જ્યારે સુરત મહાનગરપાલિકાના ઝોન પ્રમાણે વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં 3 મીમી, લીંબાયત ઝોનમાં 1 મીમી, અઠવા ઝોનમાં 2 મીમી, રાંદેર ઝોનમાં 2 મીમી, કતારગામ ઝોનમાં 2 મીમી, ઉધના ઝોનમાં 2 મીમી અને વરાછામાં 4 મીમી વરસાદ નોંધાયો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ઉકાઈ ડેમના ઉપરવાસમાં વિતેલા 36 કલાકમાં ભારે વરસાદને પગલે સલામતીના પગલારૂપે સોમવારે બપોરે 12 વાગ્યાથી 2.5 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ફરી આ વર્ષે મોન્સૂન સિઝનના સેકન્ડ સ્લેબમાં ઇમરજન્સી ઊભી થઈ છે. ઉકાઈ ડેમના તંત્રવાહકોએ આપેલી માહિતી મુજબ વિતેલા 36 કલાકમાં હથનુરના ઉકાઈ સુધીના વિવિધ ગેજ સ્ટેશનોમાં અધધ વરસાદ ખાબક્યો હતો, જેને પગલે રાતથી જ હથનુર ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. હથનુરના વોટર ડિસ્ચાર્જ અને લોકલ રેનફ્લોની સંભાવનાને જોઈ 1 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. ડેમમાંથી સાંજે પાણીની સંભવિત આવકનું આકલન કરી 2 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. ત્યારે રાત્રે 9 વાગ્યા પછી ઉકાઈ ડેમના તંત્રવાહકોએ પુનઃ વિચારણા કરી પાણી વધુ છોડવાનો નિર્ણય કર્યો હતો અને રાતથી જ 2.5 લાખ ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડાતા તાપી નદી 2 કાંઠે વહેતી થઈ છે. ત્યારે આજે ઉકાઈ ડેમનું રૂલ લેવલ 337.85 ફૂટ છે, જેની સામે બપોરે 12 વાગ્યે 337.84 ફૂટ સપાટી નોંધાઈ હતી. ડેમમાં પાણીની આવક 3,79,314 છે, સામે ડેમમાંથી 2,46,387 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, જેના કારણે સુરત મનપા અને કલેક્ટર તંત્ર હાલ તો એલર્ટ થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહેલા અવિરત પાણીના કારણે તાપી નદીમાં જળ સપાટી વધતા કોઝવેને બંધ કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ધોધમાર પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમ અને હથનુર ડેમમાં અવિરત પાણીની આવક થતાં ડેમમાંથી પણ રૂલ લેવલ જાળવી રાખવા માટે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ઉકાઈ ડેમમાંથી સોમવારથી એક સાથે સતત 2.5 લાખ ક્યુસેકની આસપાસ પાણી છોડાતા તાપી નદી 2 કાંઠે થઈ ગઈ છે. ત્યારે તાપી નદી પરના રાંદેર અને સિંગળપુરને જોડતો કોઝવે પર પાણીની સપાટી વધી જતાં કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે, જ્યારે મંગળવારે બપોરે 12 વાગ્યે કોઝવેની સપાટી 9.46 ફૂટ નોંધાઈ હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની સંભાવનાને પગલે પાલિકાના તંત્રને સાંજે એલર્ટ કરાયું હતું અને પાલિકા દ્વારા તાપી નદીમાં પાણીની સપાટીમાં થયેલા વધારાને કારણે 29માંથી 2 ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાં થઈ રહેલ અવિરત મેઘમહેરના કારણે ઉકાઈ ડેમ અને હથનુર ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને તેથી ડેમમાંથી સપાટી જાળવી રાખવા માટે ડેમમાંથી પણ તાપી નદીમાં ધરખમ પાણી છોડાઈ રહ્યું છે. ત્યારે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત 2.5 લાખ ક્યુસેકની આસપાસ પાણી છોડાતા તાપી નદી 2 કાંઠે વહેતી રહી છે. ત્યારે તાપી નદીના નીચાણવાળા વિસ્તારમાં આવેલા 2 ફ્લડ ગેટ, જેમાં ધાસ્તીપુરાનું અને રાંદેર હનુમાનસિરી ખાતેના 2 ફ્લડ ગેટ બંધ કરાયા છે.
જોકે અન્ય ફ્લડગેટો હાલ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ઉકાઈડેમમાંથી પાણી છોડાતા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત પ્રાથમિક શાળાઓ મંગળવારે બંધ રાખવામાં આવી હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે હતનું ડેમ અને ઉકાઈ ડેમમાંથી તબક્કાવાર 2.5 લાખ ક્યુસેક જેટલો પાણી તાપી નદીમાં છોડવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાતા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત પ્રાથમિક શાળાઓમાં સંભવિત પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈ મંગળવારે એક દિવસ માટે શાળા બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ભારે હર્ષોલ્લાસ સાથે ગણેશ ભક્તોએ શ્રીજીની વિસર્જન યાત્રા કાઢી તેમને ભીની આંખે વિદાય આપી હતી, ત્યારે શહેરના રાજમાર્ગ સહિતના વિસર્જન યાત્રાના માર્ગ પર માનવ મહેરામ ઉમટી પડ્યું હતું. વર્ષાનું વિધન, ઉકાઈમાંથી છોડાતા પાણીથી ભયનો માહોલ અને POP મૂર્તિનું વિસર્જન ક્યાં કરવું તેની અવઢવ વચ્ચે ગણપતિ બાપ્પા મોરિયા પોઢા વર્ષથી લોકરિયાના નાદ તેમજ ઢોલ તાસાની ધમધમાટ સાથે સુરતીવાસીઓ દ્વારા ગણેશજીને વિદાય આપવામાં આવી હતી. વરસાદને કારણે આ વખતે વિસર્જન યાત્રા સવારના સમયમાં ધીમી રહી હતી, પણ બપોર બાદ યાત્રાએ વેગ પકડ્યો હતો અને વરસાદને કારણે વિસર્જન યાત્રામાં લોકોએ છત્રીનો સહારો લીધો હતો. જ્યારે ગણેશજીની પ્રતિમાથી માંડીને DJ સુધીની પ્લાસ્ટિક ઓઢાડી ભક્તોએ વિસર્જન યાત્રા કાઢી હતી. વિસર્જન યાત્રાની સાથે લાખો લોકો રસ્તા પર હોવા છતાં પણ શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી. એકમાત્ર ડુમસ રોડ પર મગદલ્લા ચોકડી ખાતે ટેમ્પો પલટી ખાઈ જતા 15-1ને ઈજા થઈ હતી, જ્યારે વ્યક્તિ ટ્રકમાંથી પડી જતા ઈજાગ્રસ્ત થયો હતો. ઉમરા તેમજ અંબિકા નિકેતન પાસે ઓવારા ખાતે પ્રતિમાનું વિસર્જન કરતી વખતે અલગ અલગ 3 ઘટનાઓમાં 10 જેટલા તરવૈયાઓ ડૂબ્યા હતા, પણ ફાયરે તુરંત તેઓને કાઢી લીધા હતા. જ્યારે આ વખતે તંત્ર દ્વારા ઓવારાની સંખ્યા ઘટાડી 33ની જગ્યાએ 30 કરાઈ છે, ત્યારે 10 કૃત્રિમ તળાવ ઊભા કરાયા હતા. વિસર્જન યાત્રામાં ભલે ભીગ મોડો આવ્યો હોય, પણ કૃત્રિમ તળાવોમાં 17,000 POPની પ્રતિમાનું વિસર્જનની સાથે રાત્રે 11:30 વાગ્યા સુધીમાં 62,000 જેટલી પ્રતિમાનું વિસર્જન સાથે તમામ ઓવારા પર વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ ગણી દેવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગણપતિનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા મેવા વિસ્તારમાંથી ગણપતિ વિસર્જન માટે રૂડાનગર 3 તરફ એક પાણી ભરેલા ખાડા ખાતે ગયેલ 2 વ્યક્તિઓના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. શહેરના મોટા મોવા ખાતે આવેલા અક્ષર ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રહીશો દ્વારા ગણપતિને વિદાયમાન આપવા માટે સૌ લોકો એકઠા થયા હતા અને બપોરે રહીશો દ્વારા ગણપતિને ભવ્ય વિદાયમાન આપવામાં આવી હતી. વિસર્જન યાત્રા વાજતે ગાજતે નીકળી હતી અને વિઘ્નહર્તા દેવને રૂડાનગર 3 વિસ્તારમાં આવેલા એક પાણીના મોટા ખાડામાં પધરાવવામાં આવ્યા હતા. ગણપતિનું વિસર્જન કર્યા બાદ પરત બહાર નીકળતી વેળાએ 2 યુવાનો અકસ્માતને લપટી જાય તેવા બંને યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા દેકારો મચી ગયો હતો અને તાકીદે અન્ય લોકો પાણીમાં ઉતર્યા હતા અને બનાવ અંગે ફાયર બ્રિગેડ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરતા કાફલો દોડી ગયો હતો. ગણેશ વિસર્જન કરવા માટે એ લોકો ગયેલ હતા. એમાં ત્યાં રૂડાનગર 3 પાસે જે એના સગા જણાવે છે એ પ્રમાણે રૂડાનગર 3 પાસે પાણીમાં ગણેશ વિસર્જન કરવામાં અકસ્માત બની ગયો. એમાં 2 જણા અંદર પાણીમાં ઉતરી ગયા હતા અને પછી એટલે એને હિસાબે અત્યારે ડ્રાઉનિંગને હિસાબે પછી લઈને આવ્યા. પછી અત્યારે અહીંયા તો આપણે કંઈ સારવાર કરી શકીએ એવી પરિસ્થિતિ નહોતી, બેયના ડેથ થઈ ગયા હતા. બંને યુવાનો બહાર કાઢતા હતા, જોકે હોસ્પિટલે સારવાર મળે તે પહેલાં જ બંનેના મોતને નિપજ્યા હતા. મૃતકોમાં એકનું નામ હિરેશ જોશી તથા બીજાનું નામ કાનો હોવાનું બહાર આવ્યું છે. ઘટનાને પગલે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. ગણેશ વિસર્જન અંગે POPની પ્રતિમાના વિવાદને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા POPની પ્રતિમાઓની વિસર્જન સમયે ગણતરી કરાતા અધ્ધત આંકડાઓ બહાર આવ્યા છે. ગણેશોત્સવ સમિતિ અને પોલીસના ચોપડે નોંધાયેલી પરમિટવાળી પ્રતિમાનો આંક 8,677 છે, જેની સામે વિસર્જનની ગણતરી 15,240થી વધુ થઈ હતી. તંત્ર દ્વારા POPની પ્રતિમાઓ અંગે સરકાર દ્વારા પહેલેથી કોઈ નક્કર આયોજન નહીં કરાતા POPની પ્રતિમાઓનું પ્રમાણ ઓછું થયું નથી, તેમ આ વર્ષે તંત્ર દ્વારા થોડી કડકાઈ દાખવાતા POPની પ્રતિમાઓનું ચલણ ઘટ્યું છે. છઠ્ઠા વિસર્જન સમયે બહાર આવેલા આંકડા પણ ઓછા નથી. POPની પ્રતિમાના વિસર્જનના મુદ્દે કોર્ટ દ્વારા કડક વલણ અપનાવાતા પાલિકા દ્વારા કૃત્રિમ તળાવો તૈયાર કરાયા હતા. આ કૃત્રિમ તળાવોમાં POPની પ્રતિમાઓના વિસર્જન સમયે પાલિકાના કર્મચારીઓ દ્વારા કરાયેલી ગણતરી પ્રમાણે POPની પ્રતિમાનો કુલ આંકડો 15,240 થયો હતો. તેની સામે ગણેશોત્સવ સમિતિ અને પોલીસ તંત્ર પાસેથી મેળવાયેલી પરમિટો ફક્ત 8,677 છે.
આમ તંત્રની વાસ્તવિકતા કરતાં આ આંકડો બમણો છે. આના કારણે દર વર્ષે સત્તાવાર પરમિટો કરતાં પ્રતિમાઓની સંખ્યા 3 ગણી કરતાં પણ વધુ નીકળે છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. જહાંગીરપુરા આશ્રમમાં એક યુવતી ઉપર બળાત્કારના કેસમાં ભેરવાયેલા નારાયણ સાંઈનો કેસ ઢીલો કરવા ₹13 કરોડના લાંચ પ્રકરણમાં નારાયણ સાંઈએ કરેલી રેગ્યુલર જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જ્યારે આ જ કેસમાં ધરપકડથી બચવા કૌશિક વાણીએ કરેલી આગોતરા જામીન અરજી પણ હાઈકોર્ટે નામંજૂર કરી હતી. ઉપરાંત અડાજણના બિલ્ડર કેતન પટેલ તથા અન્ય હસમુખ ઉપાધ્યાયની જામીન અરજી કોર્ટે મંજૂર રાખી હતી. વર્ષ 2002માં સુરતની એક યુવતીના યૌન શોષણના કેસમાં ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં નારાયણ સાંઈ વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં નાસ્તા ફરતા નારાયણ સાંઈને ડિસેમ્બર માસમાં દિલ્હી ખાતેથી ઝડપી લેવાયો હતો. અલબત્ત નારાયણ સાંઈનો આ કેસ ઢીલો કરવા માટે તંત્રના વિવિધ વિભાગોને લાંચ આપવાનું કાવતરું પણ ઘડાયું હતું, જેમાં નારાયણ સાંઈના અંગત એવા ઉદય સાંગાણી તથા ડીસીબીના તત્કાલીન PSI CM કુંભાણી, બિલ્ડર કેતન પટેલ સહિતના આરોપીઓએ ટેલિફોનિક વાતચીત કરી હતી. આ તમામની શંકાસ્પદ હિલચાલને આધારે તેમના ફોન અગાઉથી ટેપ કરાઈ રહ્યા હતા, એટલે કે પોલીસે રિવર્સ ટેપ ગોઠવી હતી અને આ તમામને ઝડપી પાડી હતા. આ કેસમાં જામીન મુક્ત થવા નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી કોર્ટે રદ કરી હતી, જ્યારે હજી સુધી પોલીસથી નાસ્તા ફરતા કૌશિક વાણીએ ધરપકડ ટાળવા કરેલી આગોતરા પણ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. જિલ્લામાં વિસર્જન યાત્રા પર નજર રાખવા માટે સુરક્ષાના ભાગરૂપે CCTV કેમેરા, ધાબા પોઈન્ટ, દૂરબીન પોઈન્ટ, ફિક્સ પોઈન્ટ હોય ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. જૂના ભરૂચમાં હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા સોનેરી મહેલ ખાતેથી ગણેશજીને ભવ્ય વિદાય આપવામાં આવી હતી, જ્યારે સોસાયટી વિસ્તારના ગણેશજીને શક્તિનાથ ખાતેથી ભવ્ય વિદાય આપવામાં આવી હતી. શહેરમાં બંને ઉત્સવ સમિતિએ મળીને અંદાજે 300થી વધુ ગણેશજીનું વિસર્જન કર્યું હતું અને જિલ્લામાં 42 સ્થળે ગણેશજીનું વિસર્જન કરાયું હતું. વહીવટીતંત્રએ વિસર્જન માટે 2 વિકલ્પો તૈયાર કર્યા હતા, જેમાં 9 ફૂટથી નાની મૂર્તિઓનું જડેશ્વર ખાતે વિસર્જન કરાયું હતું, ત્યારે 9 ફૂટથી મોટી મૂર્તિઓનું પક્કાભૂત ખાતે વિસર્જન કરાયું હતું. જાડેશ્વર ખાતે પાલિકા તંત્ર અને વન વિભાગ દ્વારા ગણેશ વિસર્જન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તરવૈયાઓની ટીમ તૈનાયત કરવામાં આવી હતી. વિસર્જન દરમિયાન કોઈ અનિશ્ચિત ઘટના ન બને અને કોઈ અમઠું ન થાય તે માટે જાહેર સલાહ શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસ તંત્ર પણ સાબુદ થયું હતું. વિસર્જન યાત્રાના સંવેદનશીલ રૂટ પર ક્યારેક CCTV કેમેરા ગોઠવામાં આવ્યા હતા, જે વિસર્જન યાત્રા પર બાજ નજર રાખી હતી. જ્યારે વિડીયો શૂટિંગ કરવામાં ઉપરાંત રૂટ પર ધાબા પોઈન્ટ, દૂરબીન પોઈન્ટ અને ફિક્સ પોઈન્ટ ઊભા કરી ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. એકંદરે શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન સંપન્ન કરાયું હતું. વિસર્જન યાત્રા દરમિયાન કોઈ અસામાજિક તત્વ શહેરમાં ઘૂસી ભાંગફોડની પ્રવૃત્તિ ન કરે અને શહેરની શાંતિ ન જોખમાય તેની તકેદારીના ભાગરૂપે પોલીસને રવિવારના રોજ શહેરમાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તો બીજી બાજુ વિસર્જન દરમિયાન લોકો નશો ન કરી વાતાવરણ ન બગાડે તેના માટે પોલીસે પ્રોત્સાહિત બીચ ડ્રાઈવર ચલાવી હતી અને દેશી વિદેશી દારૂના વેચાણને કડક હાથે ડામવાના પ્રયાસ પણ કર્યા હતા. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. પાલિકા દ્વારા પાર નદી વિસર્જન સ્થળે રસ્તા તેમજ લાઇટો પીવાના પાઉચો અને માંગેલા સેવા ટ્રસ્ટની સુંદર કામગીરીની સુવિધા પૂરી પડાઈ હતી. પારડી વિસ્તારના આસપાસના મહોલ્લામાં તેમજ ગામોમાં ગણેશજીને સોમવારના રોજ અને ચૌદશના વિસર્જન પારડી ચંદરપુર ગામ પાસે પારડી નદીમાં 50 જેટલા શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા સ્થળ ઉપર સત્તાનું સમારકામ તેમજ લાઇટો, પીવાના પાણીઓ અને માંગેલા સેવા દ્રષ્ટની ટીમ દ્વારા નદીમાં શ્રીજીનું મૂર્તિનું સુંદર વિસર્જનની તૈયારી સાથે ઉત્સાહપૂર્વક વિસર્જનની તૈયારી કરવામાં આવી હતી. જ્યારે સોમવારના સવારથી પાર નદીમાં ઉપરવાસમાં વધુ વરસાદને કારણે પાર નદીનો નાનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો તેમજ પાણીના લેવલ વધવાને કારણે સાવચેતીના પગલે ગણેશજીના વિસર્જનની તૈયારી કરવામાં આવી હતી. ઉપરાંત પારડી ગ્રીન સિટી ક્લબની ટીમ દ્વારા સ્વચ્છતાના અભિયાન તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના લીધે લાયન્સના પ્રેમલ ચૌહાણ, નિલેશ પટેલે જણાવ્યું હતું અને પાલિકા પ્રમુખ શરદભાઈ દેસાઈની ટીમે પારડી નદી કિનારે વિસર્જન માટે ખડેપગે સેવા બજાવી હતી અને સ્થળની જ મુલાકાત પારડીના મામલતદાર BJ વસાવા અને PSI BJ સરવૈયાની ટીમ નિરુશર્કપણે પહોંચી હતી.
આના માટે હવે તમારા લોકોનું જે વિસર્જન માટે કેટલી તકલીફો ઊભી થશે આમાં? આ વિસર્જન માટે તો દર વખતે પાણી ઓછું રહેતું એટલે બહુ અગવડ નહીં હતી, પણ આ વખતે છે તે પૂરનું પાણી છે એટલે ખરેખર જ બહુ અગવડ છે. સાથે સાથે હવા પણ છે. એટલે બીજું શું કે આપણે એમ કહીએ ને કે જે દર વર્ષે ઓછા પાણીની અંદર જવાનું અને પછી છે તે વિસર્જન કરવા માટે બી કોઈ જાતની તકલીફ પડતી. આના માટે તમે મંડપોના જે પેલો મિત્રો છે એ લોકોને તમે શું સંદેશ આપવા માંગે છે? સફાઈ માટે શું સુવિધા છે ગ્રીન સિટી દ્વારા? પાટી નગરપાલિકામાં ગણેશ મહોત્સવ માટે વિસર્જન માટે જે પાન નદી કિનારેના ગણેશ મહોત્સવના બીજા દિવસે પાટી ગ્રીન સિટી પરિવાર તેમજ પાર્ડી નગરપાલિકા તેમજ પાર્ડીના હોદ્દેદારો અને પાર્ડી પોલીસ દ્વારા સફાઈ અભિયાનનો ઝુંબેશ સવારે 9 વાગે રાખેલો છે અને પાર્ડી નગર કિનારે જે પણ કંઈ કચરો કે એવું હશે એ અમે ઉઠાવી લઈશું અને અમે કિનારાને સાફ થઈશું. ભક્તો અને ગણેશ મંડળો જે આવે છે તો તેમના માટે પ્રસાદની સુવિધા આપણે રાખવામાં આવી છે. દરેક ગણેશ ભક્તો અને મંડળોને આપણે પ્રસાદની વહેંચણી કરીએ છીએ. ઉપરાંત જેવી કંઈક નાની મોટી સેવાની કદાચ અહીંયા પાર નદીના હોવારે જે કંઈક જરૂર પડે છે તો તેના માટે બી અમે અમારી સંસ્થાના સભ્યો લાયન્સ ક્લબ માટે ગ્રીન સિટીના સભ્યો અહીંયા હાજર રહીએ છીએ. આ રીતે અમે સેવાઓ કરીએ છીએ. 2 વર્ષ કરે આ 3જું વર્ષ છે. ગણેશ ભક્તોના માટે શું સુવિધા કરવામાં આવી છે? ગણેશ ભક્તો માટે આ શું પંડાલમાં અને બધામાં નાની મોટી જે બી કંઈક પ્રસાદ વહેંચણી માટેની સૌ સુવિધા ઊભી કરવામાં આવી છે. માઇકનો એક વ્યવસ્થા કરવામાં આવી છે કે જેને કારણે વ્યવસ્થિત રીતે પાર્કિંગ થઈ શકે, અવર જવર થઈ શકે અને એનો પાલિકા દ્વારા બહુ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પાર નદીમાં પૂર આવવાને લીધે અત્યારે પાણીનું લેવલ બહુ જ વધી ગયું છે, પરંતુ છતાં અમે લોકોએ સવારથી અત્યારે એ રીતે સગવડ કરી છે કે ગાડી અહીંયા નીચે લગીને આવે પરંતુ ત્યાંથી જ ટર્ન લઈ લે અને અમારા માંગેલા સમાજના જે વોલેન્ટિયર્સ છે એ લોકો અમે જ્યાં ઊભા છે એ જગ્યાએથી ગણપતિની મૂર્તિ લઈ લેશે અને જે આરતી કરવાની છે તે ઉપર કરીને પછી જ ગણપતિને નીચે લાવવા દેવા. આજે કેટલા ગણપતિ અહીંયા વિસર્જન કરવામાં આવશે? આજે 50થી વધુ ગણપતિઓ જેઓ નોંધાયેલા છે એ અહીંયા આગળ આવશે અને એમની જોડે જે નાની નાની મૂર્તિઓ હશે બીજી 50-એક જેટલી એનું અહીંયા આગળ વિસર્જન. સ્વચ્છતા માટે મંડળોને શું સંદેશ આપવા માંગો છો? અમે મંડળોને કહીએ છીએ કે તમારો જે પૂજાપાનો સામાન છે એ અમે અહીંયા આગળ પૂજાપા પેટી રાખી છે તો તેની અંદર જ નાખે અને અહીંયા ત્યાં ગંદકી ન કરે અને બીજે દિવસે પાર નદી સ્વચ્છતા માટે 9 વાગે અમે અભિયાન રાખ્યું છે એમાં સૌને જોડાવા માટે અમે વિનંતી. પારડી નગરપાલિકાના 4 રસ્તા પાસે રિક્ષા સ્ટેન્ડ પરિવાર દ્વારા દરેક વિસર્જન મંડળના ભક્તો માટે સુંદર છાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. ગોધરા સહિતના વિસ્તારોમાં મોડી રાતે ધોધમાર વરસાદને કારણે મેશરી નદીનો ચેકડેમ છલકાતા સતત વરસાદને કારણે સરકારી કચેરીઓમાં રજાનો માહોલ જોવા મળ્યો હતો. ગોધરા સહિતના વિસ્તારોમાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે મેશરી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. ચેકડેમનું પાણી શહેરને જોડતા ગોંડરા વિસ્તારના કોઝવે પર પાણી ફરી વળતા અસંખ્ય વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસતા વરસાદને કારણે શહેરના જનજીવન પર પણ અસર જોવા મળી હતી. શહેરની સરકારી કચેરીઓ તેમજ મોટાભાગની શાળાઓમાં રજા જેવો માહોલ જોવા મળ્યો હતો. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 12 કલાક દરમિયાન વરસેલા વરસાદી આંકડાઓ જોઈએ તો ગોધરા 3 ઇંચ, શહેરના 5 ઇંચ કાલોલ, 1 ઇંચ હાલોલ, 2 ઇંચ અને જાંબુઘોડા 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. હની ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા. રાજ્ય સરકારે લુપ્ત થઈ રહેલી સંસ્કૃત ભાષાના પ્રચાર માટે સતત ચિંતિત છે ત્યારે વેરાવળની એક સરકારી ગ્રાન્ટેડ કોલેજના પ્રિન્સિપલ દ્વારા કોલેજમાંથી સંસ્કૃત વિષયને નાબૂદ કરવા પેરવી કરવામાં આવતી હોવાનો કોલેજના જ પ્રાધ્યાપક દ્વારા આક્ષેપ લગાવવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ સ્થિત CP ચોકસી કોલેજમાં છેલ્લા 3-1 વર્ષથી સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ બાબતે કોલેજના જ સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોલેજના પ્રિન્સિપાલ સંસ્કૃત ભાષાના વિષયને કોલેજમાંથી હટાવવાની માંગ કરે છે અને આ જ કારણે કોલેજમાં પ્રવેશ મેળવવા આવનાર વિદ્યાર્થીઓને કોલેજની પ્રવેશ બારી પરથી જ કોલેજમાં સંસ્કૃત વિષય ના હોવાનું જણાવી દેવામાં આવે છે. મારું નામ પ્રણવભાઈ લક્ષ્મણભાઈ વાડેર, ચોકસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હું સંસ્કૃત વિષયનું વ્યાખ્યાતા જાતિ પ્રત્યે ભેદભાવ રાખે છે કેમ કે હું અનામતનો અધ્યાપક છું, એ સંસ્કૃતના અધ્યાપક છે, હું સંસ્કૃતનો અધ્યાપક છું. એ એવું માને છે કે સંસ્કૃત છે
એ ફક્ત બ્રાહ્મણો જ ભણાય ને ભણાવે, બીજા કોઈ નહીં. એટલે તો એણે અમારો સંસ્કૃત વિષય બંધ કરી દીધો અને હું સરપ્રસ્ત થઈને હવે બીજે જઈશ. ના, છેલ્લા 3-4 વર્ષથી અમારા આચાર્યશ્રીએ સંસ્કૃતના વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું જ બંધ કરી દીધેલ છે. અત્યારે SY અને TY, એટલે આગલા વર્ષના વિદ્યાર્થીઓ છે એ 4-5 છે. અને આ વર્ષે અમારા વિદ્યાર્થીઓ એડમિશન લેવા આવેલા બારીએ, તો એડમિશન ફોર્મમાં એણે લખેલું કે અમારે સંસ્કૃત વિષય રાખવો છે. તો એ લોકોને એવું જણાવવામાં આવ્યું કે અહીંયા સંસ્કૃત વિષય જ નથી, સંસ્કૃત સિવાયના કોઈ પણ વિષય રાખી લ્યો. એટલે આ વખતે અમારો સંસ્કૃત વિષય બંધ થવાની તૈયારીમાં છે. હું પણ સરપ્લસ થઈશ અને સરકાર જ્યાં મૂકશે ત્યાં નોકરી કરવા જતો રહીશ. જોકે પ્રાધ્યાપકના આક્ષેપને વિદ્યાર્થીઓમાંથી પણ સમર્થન મળ્યું છે. મારું નામ બાર હિતેશ છે, બરાબર. હું વેરાવળમાં રહું છું. CP ચોકસી કોલેજમાં ગયા વર્ષે હું સંસ્કૃત સ્પેશિયલમાં આર્ટ્સમાં એડમિશન લેવા આવેલ, તો ત્યારથી મને બારી પર એમ કહેવામાં આવેલ છે કે તમને અહીંયા અમારે ત્યાં આ સંસ્કૃત વિષય નથી, તે માટે તમે સંસ્કૃત સિવાયના કોઈ પણ બીજા વિષય રાખી શકશો, સંસ્કૃત અમારે ત્યાં નથી તમે. એટલે એ માટે મારે બીજી કોલેજમાં સંસ્કૃતમાં એડમિશન લેવું પડ્યું, મને આ ચોકસીમાં મળ્યું નહીં. કોલેજમાં સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે તે વાત તો કોલેજના પ્રિન્સિપલ દ્વારા મીડિયા સમક્ષ એકરાર કરતા, નજીકમાં જ સંસ્કૃત યુનિવર્સિટી ઉપરાંત આજુબાજુની અન્ય કોલેજમાં પણ સંસ્કૃત ભાષાના મુખ્ય વિષય હોવાથી સંખ્યા ઘટી રહી આનું જણાવ્યું હતું. સંસ્કૃતના બાબતે જે કન્ફ્યુઝન આવે છે કે આપણી સંસ્થામાં સંસ્કૃતના વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષથી ઉત્તરોત્તર સંખ્યા ઘટતી જાય છે, એ બાબતે શું કહેશો? આપણી સંસ્થામાં છેલ્લા 3 વર્ષમાં સંસ્કૃતના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે. એમાં આર્ટ્સ જ એક વસ્તુ સમજો, આર્ટ્સ તરફનો જે પ્રવાહ છે એ ઘટી ગયો છે. એટલે એક વર્ષ તો એવું ગયું કે અમારી કોલેજની અંદર FY SY TY એ ત્રણેય થઈને 105 સંખ્યા હતી. બીજું કે જ્યારે અમે સંસ્કૃત એ 37 સંખ્યા હતી, માત્ર મારે FY BA ની અંદર 37 સંખ્યા હતી, ત્યારે પણ મેં કીધું કે ભાઈ એક વિષયની અંદર 15 સંખ્યા હોવી જરૂરી છે UGCના નિયમ પ્રમાણે. ત્યારે પ્રાધ્યાપકોએ મને કીધું કે બેન, બધી જ કોલેજોમાં આ સ્થિતિ છે, એટલે સંસ્કૃતમાં અને ઇકોનોમિક્સમાં મારે સંખ્યા ઓછી હતી. એટલે ઉત્તરોત્તર જે સંખ્યા ઘટતી જાય છે એનું કારણ તો આર્ટ્સ પ્રવાહ તરફનો વિદ્યાર્થીઓનો રસ ઓછો છે. બીજું કે વિદ્યાર્થીઓને એક અમારે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી થઈ છે, પછી અમારે અહીં લોકલ કોલેજ છે એની અંદર પણ મુખ્ય વિષય સંસ્કૃત છે, ઉપરાંતમાં આસપાસના 5-6 કિલોમીટરના અંતરે પણ આવેલી કોલેજોની અંદર મુખ્ય વિષય સંસ્કૃત છે. તો વિદ્યાર્થીઓને કદાચ અમારી કોલેજ દૂર પડતી હોય અને વિદ્યાર્થીઓના મનમાં એમ હોય, અને બીજું સ્કોલરશીપ તો હવે બધી જગ્યાએ મળે છે. એટલે પહેલાં તો શું હતું કે સ્કોલરશીપના કારણે અમારે અહીંયા કોલેજમાં એમ કે વિદ્યાર્થીઓ આવતા હતા, પરંતુ હવે તો આર્ટ્સ વિભાગવાળાને એમ થયું કે સ્કોલરશીપ તો બધેથી મળી જાય છે, એટલા માટે થઈ અને બીજી કોલેજની અંદર જતા રહી. અને કોઈ અમારી કોલેજની અંદર અમે કોઈ જે પ્રચાર પ્રસાર કરતા નથી કે વિદ્યાર્થીઓ એડમિશન લે, વિદ્યાર્થીઓ સ્વેચ્છાથી પોતાને જે મનમાં આવે છે એ પ્રમાણે એડમિશન લે છે. એટલે વિદ્યાર્થીઓ ન લે એ બાબતે અમે કંઈ કહી ન શકીએ. વાત કરીએ તો સંસ્કૃત આપણી માતૃભાષા છે, તમામ ભાષાની ઉદ્ભવ ભાષા છે. સંસ્કૃત ભાષામાં સંસ્કૃતના વિદ્યાર્થીઓ ઓછા થાય છે તો સંસ્કૃતના વિદ્યાર્થીઓની જે સંખ્યા ઘટે છે એ ન ઘટે એ માટે સંસ્થાએ શું શું કાર્યવાહી કરી? સંસ્થા કાર્યવાહી એમ કરે છે કે સંસ્કૃતનું મહત્વ વિદ્યાર્થીઓ કોમર્સમાં જ વધારે જાય છે. આર્ટ્સ પ્રત્યે એક વસ્તુ સમજો કે સમાજશાસ્ત્ર વિષય રાખે તો એને જે સર્વિસ મળે છે સમાજસેવક તરીકેની, પછી એ બીજી લાઇનમાં જઈ શકે છે. દાખલા કે MSW કરી શકે, BA સોશિયોલોજી થયેલો વિદ્યાર્થી MSW કરી શકે અને પછી સર્વિસ મેનેજર કરી શકે, સમાજની અંદર સામાજિક કાર્યકર તરીકે આવે છે. તો આવું અને સંસ્કૃત વિષયની અંદર એ લોકોને એક સુખ થઈ ગઈ છે કે ભાઈ સંસ્કૃત વિષય જે છે એની અંદર આવું જે બધું છે અઘરું લાગે છે, એટલા માટે થાય. અને બીજું, એકલ દોકલ વિદ્યાર્થીને એડમિશન ન મળે એનું કારણ જ છે કે અમારે 15 કે 20 વિદ્યાર્થી હોવા જરૂરી છે, નહીતર એનો કોઈ અર્થ નથી. એક વિદ્યાર્થી જે છે વિદ્યાર્થીને એડમિશન નથી આપતા એમ નહીં, વિદ્યાર્થીને અમે એડમિશન આપી જ દઈએ છીએ, પણ એને સ્થિતિની જાણ કરીએ છીએ કે 15 વિદ્યાર્થી હશે તો સંસ્કૃત વિષય ચાલશે, અન્યથા સંસ્કૃતની એવી સ્થિતિ છે કે સંસ્કૃતના પ્રાધ્યાપકનો અભાવ છે અને આ પ્રાધ્યાપકના અભાવમાં પરિસ્થિતિ વિકટ બને. સંસ્કૃત ભાષાને અન્ય દરેક ભાષાની મૂળ ભાષા ગણવામાં આવે છે અને હાલના સમયમાં લુપ્ત થઈ રહેલી આ વૈદિક સંસ્કૃત ભાષાનો વ્યાપ વધવા પામ્યો છે અને કોલેજમાં સંસ્કૃત વિષય પર ભાર મૂકવામાં આવે તેવી લાગણી પ્રસરી રહી છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.
સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળની સરકારી હોસ્પિટલમાં સ્ટાફ તેમજ નર્સ ચાલુ ફરજે ગેરહાજર રહેતા દર્દીઓને હાલાકી ભોગવવી પડતા હોબાળો મચી જવા પામ્યો હતો. આ છે નવરચિત ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે આવેલી એકમાત્ર સરકારી હોસ્પિટલમાં વેરાવળ પાટણ શહેર અને તાલુકા ઉપરાંત સૂત્રાપાડા કોડીનાર ઉના તાલાલા તાલુકાના ગ્રામ્ય પંથકના લોકો સારવાર અર્થે આવે છે. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં થતા ગંભીર અકસ્માતો સમયે પણ આ એકમાત્ર સરકારી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવે છે. પરંતુ જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં કથળેલા વહીવટથી દર્દીઓને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. આજે સવારે હોસ્પિટલમાં ફરજ પરની સ્ટાફ નર્સ ચાલુ ફરજ હોવા છતાં ગેરહાજર રહેલ અને માત્ર એક જ મેડિકલ ઓફિસર હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં હાજર હતા. આ સમયે સારવારે ગંભીર રીતે દાઝેલી હાલતમાં એક દર્દીને લઈ આવેલા ત્યાંના ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ બાદ આ મૃતકના પીએમ માટે તેમના સ્વજનને કલાકો સુધી રજડવું પડેલું અને જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરવી પડેલી. હું મારું નામ છે ડૉક્ટર આલોક કુમાર, હું અહીંયા એમઓ છું. અત્યારે 8 વાગે હું આવ્યા, પછી આપણા અહીંયા હોસ્પિટલના સ્ટાફ છે, એ જો કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ છે એ બધા સ્ટ્રાઇક ઉપર હતા, એટલે કોઈ સ્ટાફ હાજર નહોતા. પછી આપણે આરએમઓને જાણ કરી છે અને આરએમઓના જાણ કરતા પછી જ આપણા જો સ્ટાફ જો અહીંયાનું સ્ટાફ કાયમી છે એ અત્યારે આવી ગયા છે. એટલે અત્યારે આવ્યા હમણાં. એની રોજ 8 થી સ્ટાર્ટ થાય છે, 8 વાગેથી સ્ટાર્ટ થાય છે. હા, એની સ્ટાફ અત્યારે 8 વાગેથી જો એ સ્ટાફ નર્સની ડ્યુટી છે એ આપણે કંઈ એમાં કંઈ ખાસ યાદ છે નહીં, બટ આપણા જો કોન્ટ્રેક્ચ્યુઅલ સ્ટાફ છે આ લોકો અહીં સ્ટ્રાઇક ઉપર હતા. હોસ્પિટલમાં એકમાત્ર ફરજ પરના મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવેલ કે કોન્ટ્રાક્ટર બેઝનો સ્ટાફ હડતાલ ઉપર છે, જ્યારે સવારે 8 વાગ્યાથી સરકારી સ્ટાફ નર્સ ચાલુ ફરજ પર હોવા છતાં ગેરહાજર હોવાનો એકરાર કરેલ અને આ બાબતે હોસ્પિટલ અધ્યક્ષને જાણ કરવામાં આવેલનું જણાવેલું હતું. મારું નામ જગદીશ બી સોલંકી, હું અહીંયા ડીજી નાકરાણીનો જે ક્લાસ 3-4 નો કોન્ટ્રાક્ટ છે એનો સુપરવાઇઝર છે. અમારે છેલ્લા એપ્રિલ મહિનાથી હોસ્પિટલના સ્ટાફ નર્સનું જે પગાર બિલ છે તે પૈસા પેમેન્ટને કારણે રોકાણ હતું અને હોસ્પિટલે અમારું બિલ એપ્રિલ મહિનાથી પાસ નહોતું કરેલું, એટલે હાલ પૂરતી 3 દિવસ પહેલાં અમે અધિક્ષકને જાણ કરી કે ભાઈ તમે અમારું પેમેન્ટ ના ચૂકવો તો અમે અમારો અત્યાર પૂરતી સ્ટાફ બંધ કરીએ છીએ, એટલે સ્ટાફ નર્સને અમે બંધ કરી છે અને વોટબોયને ચાલુ રખાવ્યા છે. અંદાજે 20-એક ઉપર સ્ટાફ નર્સ હતી અને આજે 3જો દિવસ છે કે સ્ટાફ નર્સને બંધ કરી છે. આ બાબતની તમે હોસ્પિટલના અધિક્ષકને જવાબદારોને જાણ કરેલી? હા હા, અધિક્ષક સાથે જ અમે આ વાત કરી છે. અધિક્ષકે એવું અમને કીધું કે અમે તમારા બિલ હવે પાસ કરશું, પણ અમે એને એવું કીધું કે ભાઈ અમારો જ્યારે ચેક મળે એ પછી અમે સ્ટાફ નર્સ પાસે પ્રોવાઈડ કરશું, હાલ પૂરતી અમે LWP ઉપર સ્ટાફ નર્સ રાખી છે. કેટલા દિવસ પહેલા તમે હોસ્પિટલ અધિક્ષકને જાણ કરી હતી? તે આજે 3જો દિવસ છે. હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર બેઝ પર સ્ટાફ પૂરો પાડતા ઉપર ના કહેવા પ્રમાણે છેલ્લે 5-1 માસથી પગાર બિલ ન થતા 3 દિવસથી સ્ટાફ નર્સને છૂટા કરવામાં આવેલ છે. મારું નામ કાનાભાઈ વાસાભાઈ ગઢિયા, હું પાટણ કોડી સમાજનો પ્રમુખ છું. અમે અહીંયા ડેડ બોડી 8 વાગ્યાના સવારના 8 વાગ્યાના લઈને આવ્યા છે, તો અહીંયા અમે પીએમ માટે હેરાન થઈ જાય છે. અહીંયા કોઈ સ્ટાફ તો કમ્પાઉન્ડ અમારે તંત્ર અમે કોઈ સ્ટાફ અહીં ડ્યુટી પર છે નહીં. અમે જીવતા
ગીર સોમનાથ જિલ્લાની આ એકમાત્ર સરકારી હોસ્પિટલ કે જે વેરાવળ ઉપરાંત આજુબાજુના તાલુકાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે, પરંતુ આ અપૂરતા તબીબી સ્ટાફ તેમજ વહીવટી ઉદાસીનતાને કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલી હોટલમાંથી SOG એ એક શખ્સને નકલી આઈડેન્ટિટી સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર આવેલા ફ્લોર હોટેલમાં SOG ની હોટેલમાં ચેક કરતા એક UPના મુદ્દારબાદનો કિશનસિંહ હેડ ખલાસી નામનો વ્યક્તિ શંકાસ્પદ જણાતા તેની તપાસ કરતા તેના માટે રજિસ્ટર ચેક કરતા તેમાં રજિસ્ટરમાં સહી અખિલેશ કુમાર સુખરામ ભાતુ નામની હતી. તેથી SOG ની ટીમે તેની અટક કરી અને પૂછતાછ કરતા તેનું નામ, તેનું સાચું નામ અખિલેશ કુમાર જ હતું અને કિશનસિંહ નામનું નકલી આઈકાર્ડ બનાવી રહેતો હતો. તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ IPC 865, 467 સહિતની કલમો દખાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SOG સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન બસ સ્ટેન્ડ નજીક આવેલ ફ્લોરા ગેસ્ટ હાઉસમાં ચેક કરતા અખિલેશ કુમાર ભાતુ નામનો એક UPનો માણસ મળી આવેલ. તેની પાસેથી ડુપ્લિકેટ આઈકાર્ડ તથા ચૂંટણી કાર્ડ મળી આવેલ છે અને તેની ચેક કરતા ડુપ્લિકેટ આઈકાર્ડવાળું નામ ખોટું કિશનસિંહ હેડ ખલાસી નામનો જણાવેલ. પૂછપરછ દરમિયાન આવા ખોટા આઈકાર્ડ જણ મળી આવેલ છે, તેની પૂછપરછ કરેલ છે અને જેમાં આ શખ્સે ક્યાંથી આ નકલી આઈકાર્ડ બનાવ્યું, શેના માટે આ આઈકાર્ડ બનાવ્યું, તેમજ તેની સાથે બીજું કોઈ છે કે નહીં તેની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી. મોરબીના રવાપર રોડ વિસ્તારમાંથી 3 બોલેરો કાર ચોરી થયાની ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી લગભગ 20 દિવસ પહેલાં એક બોલેરો કાર ચોરી થઈ હતી. હજુ એના કંઈ સગળ પહેલાં ત્યાં તારીખ 25ના રોજ મોરબીના રવાપર રોડ પરથી 2 બોલેરો કાર, એક વાવડી રોડ પરથી અને એક લાતી પ્લોટમાંથી એમ 4 બોલેરો કાર ચોરી થતાં પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા હતા, જે ચારેય માલિકોએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસ પણ ગુનાની ગંભીરતા સમજીને 4માંથી 1 બોલેરો કાર શોધી કાઢી હતી અને વધુ ચોરી ન થાય તેના માટે પેટ્રોલિંગ પર હાથ ધરાયો હતો. પણ પોલીસે પેટ્રોલિંગ કેવું વધાર્યું છે તે તો લોકોને સમજાતું નથી. હજુ તો 4 બોલેરો ચોરી હોય તો કોઈ સગળ પોલીસને મળે તે પહેલાં જાણે તસ્કરો પોલીસને ગણકારતા હોય જ નહીં, તેમ ફરી તેમણે મોરબીના પોસ્ટ રવા રોડ પર વિસ્તારમાં આવેલી જુદી જુદી 3 જગ્યાએથી 3 બોલેરો કાર ચોરી કરીને પોલીસને પડકાર ફેંક્યો છે. આજે રાત્રે નાઇટના 0 સમય દરમિયાન, સવારના સમય દરમિયાન કોઈ અજાણ ઇસમો મોરબીના રવા પર રોડ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કુલ 3 જગ્યાએથી બોલેરો ચોરી થયેલ છે અને આ કામે દરેકને વિગતવારની ફરિયાદ દાખલ કરેલ છે, વધુ તપાસ ચાલુ છે. જો કે આ ચોરી અંગે પોલીસને નાઇટ પેટ્રોલિંગની પોલ છતી કરી નાખી હોય તેવું લાગી રહ્યું છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી. મોરબી નગરપાલિકામાં સેન્ટીસે વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીને ઘન કચરાની ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મોરબી નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાંથી જે કચરો એકત્રિત કરીને પાલિકા દ્વારા 2 સાઈડ રફાળેશ્વર અને લાલપર મૂકવામાં આવતો ત્યાં લાલપર સેનિટરી વિભાગના પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પ્રેમજીભાઈ ત્યાંનો કચરો વેચી નાખતા હોવાની જાણ ચીફ ઓફિસર ગિરીશ સરવૈયાને થઈ હતી. તેથી તેમણે ત્યાં ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી, જેમાં તેમણે આ શહેરી વિસ્તારમાંથી એકત્રિત થતો કચરો વેચાતો હોવાનો પુરાવો એકત્રિત કરી અને કડક વલણ અપનાવી આ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, જેથી પાલિકાના કર્મચારીઓમાં ભયનું વાતાવરણ ફેલાયો છે. નગરપાલિકા દ્વારા લાલપુરની જે ડમ્પિંગ સાઇટ ઉપર પટ્ટાવાળા તરીકે જે રમેશ પ્રેમજી મૂકેલ હતા એના દ્વારા ત્યાં જે નગરપાલિકાનો કચરો એકઠો થયેલો હોય તે પ્રાઇવેટ ટ્રેક્ટર ભરાવી અને વેચવાનો અમારા ધ્યાને આવતા, જેની ફોટોગ્રાફી અમને એક ખુફિયા માણસો મૂકી અને ફોટોગ્રાફી કરાવવામાં આવતા પકડાઈ જતા એને આજે મેં સસ્પેન્ડ કર્યો છે. વધુમાં મળતી માહિતી મુજબ આ કર્મચારી ત્યાં છેલ્લા 4 માસથી ફરજ બજાવતો અને દરરોજ પાલિકા ત્યાંથી 30 ટનથી વધુ કચરો એકત્રિત કરતી, તેનો કેટલો કચરો વેચ્યો છે
અને કેટલા નાણાં મેળવ્યા છે તેના વિરુદ્ધ આગળ કેવી કાર્યવાહી કરાશે તે તો હવે ચર્ચાનો વિષય બન્યો છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી. પારડી રામચોક ખાતે રવિવારના સાંજે વલસાડ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ મહિલા સુરક્ષા અભિયાન શેરી નાટકનું આયોજન સ્ત્રીએ ઉપર થઈ રહેલ અત્યાચાર ગુજારનાર સામે ગુજરાતના મુખ્યમંત્રીની સરદારી હેઠળ શેરી નાટકનું આયોજન સફળ રહ્યું હતું. પારડી 4 રસ્તા સ્ટેશન રામચોકમાં ગુજરાત સરકાર દ્વારા મહિલા ઉપર ઘરેલુ હિંસા કરવા માટે વલસાડ જિલ્લા મહિલા સુરક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે, જેને ધ્યાનમાં લઈ પારડી નગરમાં શેરી નાટકના કલાકારો સમીર દેસાઈ, હેતલબેન, મિતુલ જિગ્નેશ, દેવાંગની ટીમે નાટકમાં પરિયત્વે પોતાની પત્નીઓ ઉપર જુલમ પડવાના હોય છે અને દારૂ ઢીંચીને પત્નીને મારઝૂટ કરતા હોય છે. જ્યારે પરિવારમાં ઘરના છોકરાઓ ભૂખે મરતા હોય છે ત્યારે નારી તું નારાયણી મહિલા સશક્તિકરણ અભિયાન ઉપક્રમે ગુજરાતની દરેક મહિલાઓને જાગૃતિ કરવા આ શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના દિગ્દર્શક સમીર દેસાઈને પૂરું પાડ્યું હતું. પ્રસંગે પારડી નગરપાલિકાના પ્રમુખ શરદભાઈ દેસાઈ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ દેસાઈ, મહિલા મહામંત્રી હિનાબેન પટેલ, નિકિતાબેન પટેલ, જયશ્રીબેન પટેલ, ફાલ્ગુનીબેન, બાંધકામ અધ્યક્ષ નિલેશ પટેલ, કારોબારી અધ્યક્ષ કેતન પ્રજાપતિ, ધર્મેશભાઈ મોદી, શહેર ભાજપ મહામંત્રી વિજય શાહ, રાજેશ પટેલ, પ્રેમંદ ચૌહાણ અને PSI BJ સરવૈયા વગેરેઓએ શેરી નાટકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોઈ પણ મહિલાઓ પોલીસની મદદની જરૂર હોય તો તેઓને મફત 1091 નંબર ઉપર કોલ કરવા વિનંતી કરી હતી. મેં ઘણા બધા શો કર્યા છે આ શેરી નાટકના, અને મારે એ જ કહેવું છે કે જે રીતે આમાં દર્શાવ્યું છે કે એક અબળા અને નિર્બળ નારીનું જે રોલ છે, પણ એવું નથી થવાનું. જે અમારો મેસેજ છે કે જે કાયદા અને કાનૂન જે સ્ત્રીઓ માટે છે, અત્યારે ચાલી રહ્યા છે, એ દરેક વસ્તુથી સ્ત્રીઓ પોતાની જાતને અપડેટ રાખે અને આગળ આવે અને બોલે. બસ મારે આટલું જ કહેવું છે કે પોતાની જાતને અપડેટ રાખો દરેક વસ્તુથી. ઘણા બધા સુરક્ષાના કાયદાઓ કાઢ્યા છે પોલીસે આપણા માટે, એના વિશે જાણકારી મેળવવું. મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જે મહિલા સુરક્ષા સમિતિ માટેનું જે નાટક બહાર પાડ્યું છે, એ નાટક અમારા જિલ્લા DSP કચેરીથી શ્રીમતી નિપુણા તોરવાણાબેન તરફથી અમને આ નાટક શેરી પજાવવામાં આવ્યું છે. અને એ નાટક પરથી હું બહેનોને સંદેશો આપું છું કે તમારા કોઈ પણ હિંસા હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, એ પ્રોબ્લેમ આવી તમે સામે આવી જણાવો કે જેથી કરી પોલીસ તંત્ર પણ તમને સાથ આપે અને સહકાર આપે એવી અમારી રંગપૂજા થિયેટર્સના કલાકારો દ્વારા આપણા વલસાડ જિલ્લાના મહિલા પોલીસ અધિક્ષક નિપુણાબેનના માર્ગદર્શન હેઠળ આ એક શેરી નાટકનો કાર્યક્રમ પારડી ખાતે યોજવામાં આવ્યો. મહિલાઓ ઉપર થતા અત્યાચાર વિશે અને જે મહિલાઓ ઉપર અત્યાચાર થઈ શકે એના માટે જિલ્લા પોલીસ મથકે એક મહિલા સુરક્ષા સેલની રચના કરવામાં આવી છે. અને જ્યાં મહિલા સુરક્ષા સેલનું કામ એ છે કે મહિલાઓનો જે કંઈ બી પ્રશ્ન હોય, જરૂરી નથી કે ત્યાં ગુનો જ નોંધાય કે ફરિયાદ જ કરવામાં આવે, પરંતુ એમના પતિને અને સગાવાલાને બોલાવીને એમની વચ્ચે સલાહ અને સુલે થાય એવો નમ્ર પ્રયાસ એ મહિલા સુરક્ષા સેલ દ્વારા કરવામાં આવે છે. અને આ નમ્ર પ્રયાસને લોકો સુધી પહોંચાડવા માટે અમારી સંસ્થાના કલાકારો અને જેનું આ નાટકનું લેખન અમારી સંસ્થાના પ્રમુખ શ્રી સતીશ દેસાઈનો લિખિત છે અને એ મહિલા. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. લિંબાયત મદીના મસ્જિદ પાસે ફાયરિંગની ઘટના બાદ અત્યંત તણાવપૂર્વક માહોલમાં પસાર થતી ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલુ વર્ષે મદીના મસ્જિદથી પસાર થતા રૂટને બદલે અલગ અલગ રૂટ ઉપર ડાયવર્ટ કરવાને પગલે પોલીસ તંત્રે રાહત અનુભવી હતી. વર્ષ 1999માં લિંબાયતની મદીના મસ્જિદ વિસ્તારમાં ગણેશ વિસર્જનના દિને થયેલ કોમી અથડામણ અંતર્ગત પોલીસ ફાયરિંગની ઘટનાને પગલે છેલ્લા 15 વર્ષથી ગણેશ વિસર્જનના દિને પોલીસ માટે અત્યંત કપરો અને તકેદારી માટે પરસેવો પડાવનાર રહ્યો છે. વિસર્જનના દિને મદીના મસ્જિદ પાસે સ્પેશિયલ બંદોબસ્ત રાખવાની સાથે ખુદ ઉચ્ચ અધિકારીઓ, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને ધર્મગુરુઓની હાજરી રહેતી હોય છે. પરંતુ ગત વર્ષે અને ત્યારબાદ ચાલુ વર્ષે લિંબાયત પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ, રાજકીય સહિતના અન્ય સ્થાનિક આગેવાનો, ધર્મગુરુઓ વગેરે વિસર્જનના મદીના મસ્જિદવાળો રૂટ બદલવા માટે કવાયત હાથ ધરી હતી. અને ગત વર્ષે પોલીસની સમજાવટથી 3 ગણેશ આયોજકોએ રૂટ બદલ્યા હતા, ત્યારે આ વખતે તમામ ગણેશ આયોજકોએ રૂટ બદલી નાખતા પોલીસ, રાજકીય આગેવાન, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને ધર્મગુરુએ રાહતનો શ્વાસ લીધો હતો. લિંબાયત મદીના મસ્જિદ પાસે ગણેશ વિસર્જન યાત્રાનો રૂટ બદલાયો હોવા છતાં પણ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.
શ્રીજીની વિસર્જન યાત્રામાં આ વખતે પુરુષો બાળકોની સાથે મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। गणेश विसर्जन यात्रा में पुरुषों ने बाळकों की साथे महिलाओं पण उत्साहपूर्वक भाग ले विसर्जन रथ ने खींची धन्यता अनुभवी थी। दस दस दिवस सुधी गणेश जी की भक्ति भावपूर्वक पूजा अर्चना कर्या बाद श्रीजी की विसर्जन यात्रा शहर अलग अलग विस्तारों में निकली थी, जेमा श्रीजी ने विदाय आपवा माटे निकलेली यात्रा में पुरुषों की बाळकों की साथे महिलाओं पण मोटी संख्या में नजरे पड़ी थी और महिलाओं श्रीजी रथ ने खींची धन्यता अनुभवी थी। ब्यूरो रिपोर्ट S9 न्यूज सूरत। भागड चार रस्ता खाते मानव मेदनी उमटी पड़ता ट्राफिक जाम की स्थिति सर्जावा पामी थी। सेंट्रल जोन ना चार पुलिस मथकों की हद में 1800 जेटली नानी मोटी प्रतिमाओं भागड चार रस्ते थी पसार थई हती। त्यारे भागड़ थी लीमडा चौक सुधी मानव मेदनी उमटता एक तबक्के 4-5 मोटी गणेश प्रतिमाओं साथ थी जता ट्राफिक जाम की स्थिति सर्जाई थी। धक्का मुक्की थता भागड़ पॉइंट पर आयोजकों टावर पास आती गणेश प्रतिमाओं ने अटकावी मार्ग पर मेदनी ओछी करवा पुलिस ने जणावता पुलिसे लोकोने जुदी जुदी गलियों में जता रहेवा जणाव्युं हतुं। साथे भागदौड़ के एक बीजा पर पड़वाथी कोई मोटी दुर्घटना बनती अटकाववा गणेश आयोजकों अने पुलिसे सावचेतीना पगला पण लीधा हता। ब्यूरो रिपोर्ट S9 न्यूज सूरत। डुमसमां मूर्तिनुं विसर्जन करीने परत फरी रहेला पांडेसराना गणेश भक्तोनो झगड़ो उल्टी पड़ता 3 बाळको सहित 6 व्यक्तिओने इजा पामी हता, ज्यारे भाटेनानो युवान ट्रकमांथी पटकाता घवायो हतो। पांडेसराना आशीषनगर में रहता गणेश भक्त डुमस में बापा ने विदाय आपीने घरे आवी रह्या हता। ते दरमियान डुमस रोड पर तेमनो छगड़ो उथली पड़ियो हतो। टेम्पा में सवार 15 व्यक्तियों ने इजाओ थता तेमने सारवार माटे नवी सिविल हॉस्पिटल में दाखिल करवामां आव्या हता, जे पैकी एक बाळक ने पग में इजा ने कारण दाखिल करायो हतो। ज्यारे अन्य घटना में भाटेनाना युवान ने ट्रक में पड़ी जता इजाओ थई हती। साथे अन्य छूटक छवाई घटनाओं बात करता दर वर्षनी सरखामणी में एकंदरे शांतिपूर्ण माहौल में श्रीजीनी विसर्जन यात्रा आ वर्षे संपन्न थई हती। ब्यूरो रिपोर्ट S9 न्यूज सूरत। सोमनाथ जिल्लाना सूत्रापाड़ा तालुकाना लोढ़वा गामे अंबुजा सीमेंट कंपनीना कर्मचारीए सहायना बहाने माइंस चालू करवाना संमति पत्रक में सही करावी होवानी फरियाद पोलीस समक्ष रजू करवामां आवी छे। अवारनवार गैरकायदे माइनिंग अने खनिज चोरी में सपड़ायेली कोडिनार सहित अंबुजा सीमेंट कंपनी फरी एक वार विवादों में सपड़ाई छे। गीर सोमनाथ जिल्लाना लोढ़वा गामे छेल्ला 2-3 दिवसथी अंबुजा कंपनीना 4-5 कर्मचारीओ द्वारा सर्वनी कामगीरी हाथ धरवामां आवेल छे, जेमां अभण ग्रामजनोने अंबुजा फाउंडेशन तरफथी सहाय आपवामां आवशे तेम कही विगतो मेळवी एक इंग्लिश लखाणवाळा फॉर्ममां सही करावामां आवती आ अंगेनी जाण गामना बुद्धिजीवी अने भणेला लोकोने थता अंबुजा कंपनी द्वारा खेडूतो पासे जे फॉर्ममां सही करवामां आवी हती तेनी चकासणी करता आ फॉर्म माइनिंग माटेना संमति पत्र होवानुं बहार आवता तात्कालिक आ कार्यवाहीने अटकावी अंबुजा कंपनी द्वारा गाम लोको साथे छेतरपिंडी करवामां आवती होवानी लिखित ફરિયાદ મામલતદાર અને સૂડ અને સૂત્રાપાડા પોલીસને કરી તટસ્થ તપાસની માંગ કરવામાં આવેલ છે। ભગવાનભાઈ ભાણાભાઈ સોલંકી, ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામ। અમારા લોઢવા ગામે અંબુજા સિમેન્ટ કંપનીની માઇનિંગ લીઝ આવવાની છે, એમના માટે હાલમાં એક સર્વે ચાલુ છે જે કંપની દ્વારા કરવામાં આવે છે। કંપની અંબુજા કંપની દ્વારા એવા બાના હેઠળ લોકોને જમીન સંપાદન કરવાના ફોર્મ ઉપર સાઇન કરવામાં આવે છે કે ભાઈ તમને ફાઉન્ડેશન તરફથી આવી આવી યોજનાઓનો લાભ મળશે, એના બાના હેઠળ અંગ્રેજી ફોર્મ ઉપર લોકોની સાઇન લઈ અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે અને આવી એક છેતરપિંડી કરવી એક કાનૂની ગુનો બને છે। એ માટે અમે આજ સૂત્રાપાડા પોલીસ સ્ટેશનની અંદર આમની ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ નોંધાવી છે। લોઢવા ગામે અંબુજા કંપનીના કર્મચારીઓ દ્વારા ગામના અભણ લોકોને ખોટું બોલી માઇનિંગના ફોર્મમાં સહી કરવામાં આવતી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે। આમ પરબતસિંહના ગામ લોઢવા અને આ કંપની અંબુજા પછી આ મોરાસા ફેક્ટરીની આ બધાએ અમને ખેડૂતને નાના ખેડૂતને અમને હેરાન કરે છે કે પસાવી જ માગે છે અમને નાના માણસોને કોઈને કોઈ એક એક છોકરાને કે કોઈને ઉદ્યોગમાં લેતાય નથી। રોજી હું એમ કહું કે આ કંપનીઓ આ ઉદ્યોગ આણ્યા અંબુજા છે મોરાસા ફેક્ટરી છે આ બધા ઉદ્યોગ આણ્યા તો નાના ખેડૂત ને શું કરવાનું, નાના ખેડૂતનું કોઈ સાંભળતું નથી। જે જે મોટા મોટા આગેવાનું છે એ આગેવાનું અટાણી એનું ભલું કરે છે, કોઈ નાની પ્રજાનું ભલું કરતા નથી અને નાના માણસોને અટાણે પસાવી માગે નુકસાની આપે
તો કોઈ અટણે કોઈ કોઈ સરકાર અમારો અરજ સાંભળતું નથી. ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે આ ઔદ્યોગિક એકમો દ્વારા ખેડૂતોને પાયમાલ કરવામાં આવી રહ્યા છે અને આગેવાનોની મિલીભગત હોવાથી સરકારમાં પણ કોઈ સંભળાતું નથી. આજરોજ અમારે લોઢવા ગામના જાગૃત નાગરિક તરીકે જાદવભાઈ અને બીજા ગામના આગેવાનો આવી અને રજૂઆત કરેલ છે કે અંબુજા કંપનીઓના માણસો પોતાના ગામમાં જમીન ગેરકાયદેસર રીતે સર્ટિફિકેટ અને ફોર્મ્સ લઈને આવી અને અંગ્રેજીમાં સહીઓ કરાવી લે છે અને એ બાબતની રજૂઆત છે કે માઇન્સ બેસાડવા માટેના જરૂરી ફોર્મ આ લોકોની જાણકારી વગર ભરાવડાવે છે. જે બાબતની રજૂઆત કરેલ છે, જે રજૂઆત બાબતે અત્યારે અત્રથી કાર્યવાહી કરવામાં આવશે. આગળ શું ખરેખર શું આમાં હકીકત છે અને આ બનાવ બન્યો 4 તારીખના રોજ. આ બનાવની અંગે અંબુજા કંપનીવાળા વિરુદ્ધ એક ગોવિંદ નારાયણ ભોળા વિરુદ્ધ પણ એક ફરિયાદ આપેલ છે મારામારીની કે કામની અડચણરૂપ કરવામાં આવેલો છો. એટલે આ મુદ્દાને ધ્યાને રાખી અને આની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામોમાં અંબુજા સિમેન્ટ કંપની દ્વારા તંત્રની મીઠી નજર હેઠળ કરોડો રૂપિયાની ખનિજ ચોરી કરી રહી છે અને આ અંગે કંપનીને કરોડો રૂપિયાના દંડ પણ ફટકારવામાં આવેલ છે. ગેરકાયદેસર માઇનિંગ અને ખનિજ ચોરી બાબતે કુખ્યાત બનેલી અંબુજા કંપની સામે અબજો રૂપિયાની ખનિજ ચોરીની ફરિયાદ સંદર્ભે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ તપાસના આદેશો કરાયા છે. ત્યારે અવારનવાર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી અંબુજા કંપની સામે સરકાર શું પગલાં લેશે તે તો જોવું રહ્યું. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ગણેશ વિસર્જન બાદ પાડીની પાર નદીના ઉવારે સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું. નર્મદા ડેમ ઓવરફ્લો થતા નદી તળના રહેણાંક વિસ્તારોમાં એલર્ટ જારી કરાયું. પરસના પાલેજ રોડ પર રિક્ષા પલટી જતા 6 ઘવાયા અને ગોંડલનો જીવાદોરી સમાન વેરી તળાવ છલકાયો. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.